દેશોના સંરક્ષણ મંત્રીઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠકોમાં ચર્ચા વિચારણા કરી હતી તજાકિસ્તાન ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાનના સંરક્ષણ મંત્રીઓ સાથે બેઠક કરી હતી બેઠકોમાં બંને પક્ષોએ સૈન્ય અને આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો આ પહેલા રાજનાથસિંહે પોતાની મોસ્કો મુલાકાત દરમિયાન રશિયા અને ચીન સહિતના દેશોના સંરક્ષણ મંત્રીઓ સાથે મંત્રણા કરી હતી ચીનના આગ્રહને કારણે શુક્રવારે ચીનની સંરક્ષણ મંત્રી સાથે પણ વાતચીત કરી હતી સંરક્ષણ મંત્રીએ ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરે અને સ્ટેટસ્કોને બદલવા એક પક્ષી પ્રયાસ ન કરે તેમણે ચીની સંરક્ષણ મંત્રીને પૂર્વ લદ્દાખમાં સર્જાયેલી તંગદિલી પહેલાની સરહદી સ્થિતિને ચીન કાયમ કરે રાજનાથસિંહે કહ્યું હતું કે યથા સ્થિતિ બદલવાનો એક તરફી પ્રયાસ અને આક્રમક વલણ તે દ્વિપક્ષીય સમજૂતીના ઉલ્લંઘન બરાબર છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત પોતાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે ભારતીય એ પ્રવાસીઓને ખુશખબર આપ્યા છે ભારતીય રેલવે બાર સપ્ટેમ્બરથી ચાલીસ રૂટ પર વિશેષ ટ્રેન સેવા શરૂ કરવા જઈ રહી છે રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ જાણકારી આપતા ટ્રેનની યાદી પણ જારી કરી હતી બાર સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલી ચાલીસ ટ્રેનનું બુકિંગ દસ સપ્ટેમ્બરથી શરૂ થશે આ સ્પેશ્યલ ટ્રેન દહેરાદૂન અજમેર જયપુર જબલપુર પ્રયાગરાજ ભાગલપુર ગોરખપુર ગ્વાલિયર જફરપુર સહિત દેશના વિવિધ વિસ્તારને જોડવાનો પ્રયાસ કરશે રેલવે દ્વારા આ પહેલા બાર મેથી ત્રીસ રાજધાની સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું શરૂ થયું હતું પહેલી જૂનથી બસ્સો વિશેષ ટ્રેન શરૂ રેલવેની પ્રવાસીઓની મુશ્કેલીઓમાં ઘટાડો કરવા પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત રેલવે દ્વારા એક મે શ્રમિક દિવસના પ્રસંગે શ્રમિક વિશેષ ટ્રેન દોડાવીને લાખો શ્રમિકોને તેમના ઘરો સુધી પહોંચાડ્યા હતા કાર્ગો પાર્સલ ટ્રેનનું સંચાલન કરીને રેલવે લોકડાઉનમાં દેશભરમાં જીવનરક્ષક દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી હતી કોરોના વાયરસને કારણે બંધ પડેલી મેટ્રો સેવા આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે કર્ણાટક સરકાર દ્વારા સંચાલિત બેંગલુરૂ મેટ્રો સેવા પણ આવતીકાલથી શરૂ થશે બેંગ્લોર મેટ્રો પણ દિવસમાં બે શિફ્ટમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે દિલ્હીની જીવાદોરી સમાન મેટ્રો સેવા પણ આવતીકાલથી શરૂ થશે દિલ્હી મેટ્રોને ત્રણ તબક્કે શરૂ કરવામાં આવશે મેટ્રોમાં પ્રવાસ માટે લોકોને માસ્ક ધારણ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અનિવાર્ય છે પ્રવાસ માટે ઓનલાઇન ચૂકવણી કરવાની રહેશે પ્રવાસી માત્ર સ્માર્ટ કાર્ડની મદદથી જ પ્રવાસ કરી શકશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે પુનઃ શરૂ કરવામાં આવશે સાત અને આઠ સપ્ટેમ્બર સવારે અગિયારથી બારને દસ કલાક સુધી અને સાંજે ચાર પચીસથી પાંચ દસ કલાક સુધી ટ્રેન સેવા ચાલશે તેમાં બધી સિસ્ટમ કોરોનાના સમય માટે યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ મુસાફરો કોવિડ નિયમો માસ્ક અને સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે તારીખ નવ થી બાર સપ્ટેમ્બર સવારે અગિયાર થી સાંજે પાંચ કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલી ભલામણ અનુસાર તારીખ તેર સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેન સવારે સાતથી સાંજે સાત સુધી કાર્યરત રહેશે તારીખ ચૌદમી સપ્ટેમ્બર પછી કોરોના સમય પૂર્વ જેમ હતું તે અનુસાર મેટ્રો ટ્રેન સેવાઓ સવારે અગિયારથી સાંજે પાંચ દસ સુધી કાર્યરત રહેશે બધા જ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે માસ્ક ફેસ કવર વિના મુસાફરોને ગુજરાત સરકારના નિયમ અનુસાર દંડ કરવામાં આવશે મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનિટાઈઝર ઉપલબ્ધ રહેશે મુસાફરોને સેનિટાઈઝર કરેલ ટોકન આપવામાં આવશે દરેક મુસાફર આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે જેથી નજીકની સંક્રમિત વ્યક્તિ અંગે તુરંત જ જાણકારી મળી શકે દરેક મુસાફરી બાદ ટ્રેનને સેનેટાઇઝ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિષયે રાજ્યોની રેન્કિંગ જારી કરી હતી વર્ષ બે માટેના પ્રથમ સ્થાને આંધ્રપ્રદેશ બીજા સ્થાને અને ઉત્તરપ્રદેશ તો ત્રીજા સ્થાને તેલંગાણા રહ્યું છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ મુદ્દે મધ્યપ્રદેશ ચોથું સ્થાન હાંસલ કર્યું છે વર્ષ બે હજાર અઢારના મુકાબલે મધ્યપ્રદેશ રેન્કિંગમાં ત્રણ સ્થાન ઉપર આવ્યું છે જ્યારે ગુજરાત દસમા ક્રમાંકે છે આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો આર્થિક સુધારા માટે પ્રતિબદ્ધ હોવાના કારણે ભારત વિશ્વમાં રોકાણ માટેના કેન્દ્ર તરીકે સામે આવ્યું છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શ્રેષ્ઠ તાલમેલના કારણે ભારત પાંચ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ સુધીમાં ભારત તે લક્ષ્યને હાંસલ કરી લેશે તેમણે કહ્યું કે ભારતમાં ચોવીસ ઉત્પાદન ક્ષેત્રની ઓળખ કરી લેવામાં આવી છે આ ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં રૂપિયા વીસ લાખ કરોડથી વધુના ઉત્પાદનની સંભાવના છે Many of our critics would say had one of the strictest lockdowns. Notwithstanding that, we've had very good flow, inflow of FDI and that is because as a destination, India, India with all its states stands out as a law abiding but yet a very good destination for investment. દેશમાં સરકારના પ્રયત્નોથી કોવિડ નાઇન્ટીનની સ્થિતિમાં સુધારો થયો છે આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાથી સાજા થવાનો દર સિત્યોતેર પોઈન્ટ ત્રેવીસ ટકાને પાર પહોંચ્યો છે જ્યારે મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે મૃત્યુદર ઘટીને એક પોઈન્ટ ટકા થયો છે ગત છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં સિત્તેર હજાર લોકો સાજા થયા છે અત્યાર સુધી દેશમાં કુલ એકત્રીસ લાખ સાત હજાર બસોને ત્રેવીસ લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે તો સાથે જ છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર લાખ હજારથી વધુ લોકોનો ટેસ્ટ થયો છે દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડ સિત્યોતેર લાખ આડત્રીસ હજારથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે સરકાર તરફથી વ્યાપક તપાસની પ્રતિબદ્ધતાના કારણે દેશમાં કોવિડ તપાસની પ્રક્રિયામાં ઝડપ આવી છે રાજ્યમાં કોરોનાનો કેર થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ગઈકાલે રાજ્યમાં કુલ એક હજાર ત્રણસો ને અગિયાર કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સુરતમાં બસોને સિત્યોતેર કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં એકસોને સડસઠ વડોદરામાં એકસોને ઓગણીસ રાજકોટમાં એકસો પિસ્તાલીસ જૂનાગઢમાં ત્રીસ ભાવનગરમાં બાવન ગાંધીનગરમાં પાંત્રીસ અને જામનગરમાં એકસોને અગિયાર કેસ નોંધાયા છે ઉપરાંત અમરેલી અને મોરબીમાં અઠ્યાવીસ ભરૂચમાં પચ્ચીસ કચ્છ અને સુરેન્દ્રનગરમાં વીસ પાટણ અને દાહોદમાં સત્તર ગીર સોમનાથમાં ચૌદ કેસ નોંધાયા છે ગઈકાલે રાજ્યમાં કુલ એક હજાર એકસોને અડતાલીસ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે સોળ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં સુરતમાં છ રાજકોટમાં ત્રણ અને અમદાવાદમાં બે દર્દીનો સમાવેશ થાય છે રાજ્યમાં રિકવરી રેટ વધીને એક્યાસી પોઈન્ટ અગિયાર ટકાએ પહોંચ્યો છે જ્યારે ગઈકાલે વધુ બોંતેર હજાર સાતસો એકાવન ટેસ્ટ કરવામાં આવ્યા હતા રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હોમના ઓગણીસ જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે અત્યારે આ તમામ બાળકોને સરકારી ક્વોરન્ટાઇન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય બાળકોને સંસ્થા ખાતે જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ એન ગોસ્વામીએ જણાવ્યું હતું કે કુલ તેતાલીસ જેટલા બાળકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી ઓગણીસ બાળકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું અને આ તમામ બાળકો અસિમટમિક છે કોરોના પોઝિટિવ કેસ આવ્યા એમાં તકેદારીના ભાગરૂપે બધાના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને રેપિડ ટેસ્ટ કરાવતા તેમાંથી ઓગણીસ બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સરકારી ક્વોરન્ટાઇન સેન્ટર ખાતે ખસેડેલ છે અને તે કોઈ પણ બાળકને સિમસ્ટોમ્સ નથી આ કોરોનાના એક પણ બાળકને અને ત્યાં જે બીજા બાળકો હતા એમને ત્યાં સંસ્થા ખાતે જ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે અને ત્યાં અત્યારે કો કોવિડને લગતી તમામ તકેદારી રાખવામાં આવેલ છે સંસ્થાને પણ સેનિટાઈઝર કરવામાં આવેલ છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ત્યાં વ્યવસ્થિત રીતે પાલન કરવામાં આવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના યુવાનોને રાજ્ય સરકારની સેવામાં જોડાવાના અવસરો મળે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં તાત્કાલિક ધોરણે સમયબદ્ધ ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપી છે મુખ્યમંત્રીએ જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ ગૃહ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગની સ્તરીય બેઠકમાં તાત્કાલિક ધોરણે ભરતીઓનો દોર આગળ ધપાવવા સ્પષ્ટપણે જણાવ્યું હતું તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હતા તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી 5 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો હતો પરંતુ અન્ય તબક્કા બાકી હતી તેવા જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયા સત્વરે પૂરી કરીને તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા તેમણે સૂચના આપી છે રાજ્યના રોજગાર વાંચુ અને કુશળ યુવાનોએ વેળાસર અને વ્યાપક ના સરકારી નોકરીમાં અવસર મળે તે માટે માર્ગ મોકળો કર્યો છે સાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે પરંતુ પરીક્ષાઓ લેવાઈ નથી તેવી નવ હજાર છસો ને પચાસ જેટલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા કોરોના કોવિડ નાઇન્ટીનની સ્થિતિ સામાન્ય થતાં જ શરૂ કરી દેવા તેમણે તાકીદ કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ યુવા રોજગારલક્ષી નિર્ણયને પરિણામે રાજ્યના અંદાજે વીસ હજારથી વધુ યુવાનોએ અંદાજે આગામી પાંચ મહિનામાં સરકારી સેવામાં નોકરીની તકો મળતી થશે પ્રખર કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી થાય છે આ દિવસે દેશભરના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી નવાજવામાં આવે છે આ વખતે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક વર્ચ્યુઅલ સમારંભમાં દેશભરના સુડતાલીસ ઉત્કૃષ્ટ શિક્ષકોને તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલા નોંધપાત્ર પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા તેમાં ગુજરાતના ત્રણ શિક્ષકોને નો પણ સમાવેશ થાય છે રાષ્ટ્રપતિએ કોરોના મહામારી કાળમાં ખૂબ જ ટૂંકા સમયમાં વિદ્યાર્થીઓ સુધી ઓનલાઈન શિક્ષણ પહોંચાડવા બદલ શિક્ષકોને બિરદાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવતા પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પ્રસંગે અંજલી આપી હતી શિક્ષક દિવસ નિમિત્તે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા સંદેશો આપ્યો હતો અને કહ્યું હતું કે કોરોના મહામારીના કાળમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન शिक्षण उपलब्ध करावी ने तमने वॉरियर्स भूमिका भजवी राष्ट्रीय पुरस्कार के लिए चुने गए सभी शिक्षकों को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ सामान्यतया आप सबके बीच आकर स्वयं पुरस्कार प्रदान करके मुझे और अधिक प्रसन्नता होती परंतु कोविड 19 की वैश्विक महामारी के कारण ये संभव नहीं हो पा रहा है आप सभी ने अपनी प्रतिबद्धता और परिश्रम के माध्यम से न केवल स्कूली शिक्षा की गुणवत्ता में सुधार किया है बल्कि अपने विद्यार्थियों के जीवन को भी समृद्ध बनाया है आज यहां लद्दाख से लेकर तमिलनाडु तक और गुजरात से लेकर त्रिपुरा तक पूरे देश के सर्वश्रेष्ठ शिक्षक हमारे साथ जुड़े हुए हैं अभी मैं देख रहा था कि आज सम्मानित किए गए सैतालीस शिक्षकों में से अट्ठारह अध्यापिकाएं हैं यानी लगभग चालीस प्रतिशत यह देखकर मुझे विशेष खुशी हुई है शिक्षक के रूप में महिलाओं ने हमेशा महत्वपूर्ण भूमिका निभाई है મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે શિક્ષક દિને સમાજ દાયિત્વને ઋણ સ્વીકાર કરતા શિક્ષણ કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની શાળાના બાળકો પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ તેમની સાથે સંવાદ કરીને ગુરુજનો પ્રત્યેના તેમના આદર ભાવનું આદાન પ્રદાન કર્યું હતું આ વેળાએ જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા શિક્ષક દિવસે ગાંધીનગર ખાતે શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરનાર શિક્ષકોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું સાથે જ પ્રાથમિક સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું આ સાથે નવી શિક્ષણ નીતિ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે તેનો ટીચર યુનિવર્સિટી દ્વારા ગુજરાતીમાં અનુવાદ આવ્યો છે આ અંક राज्यपाल मुख्यमंत्री और शिक्षा मंत्री, मंत्री द्वारा विमोचन मैं बात कई बार बताता हूं लोगों के बीच में और मैंने अपने अंदर अनुभव जो किए हैं और 35 वर्ष छात्रों के बीच में मैं रहा उसके अनुभव के द्वारा मैंने स्वयं पाया है कि यदि अध्यापक ईमानदारी से એક લક્ષ્ય બના લે કે આના હે તો અસંભવ નહીં શત પ્રતિશત સફળતા મિલતી હે હૈ પ્રતિશત શિક્ષક એવા લોકોનું નિર્માણ કરે કે જે લોકો ભવિષ્યના ભારતને સંભાળે અને એ શિક્ષક માં તાકાત પણ હોય છે અને એટલા જ માટે આપણે ત્યાં ઉક્તિ છે ને ચાણક્યની કે શિક્ષકમાં તાકાત એટલી બધી છે કે એ પ્રલય કે નિર્માણ એના ગોદમાં રમે છે એ ઉક્તિ એ શિક્ષકમાં તાકાત પડેલી હોય છે અને અનેક એવા દાખલા ઉદાહરણો છે ઉત્કૃષ્ટ કે શિક્ષકોએ એવી વ્યક્તિનું નિર્માણ કર્યું છે કે જેમને આ સંસ્કૃતિ પરંપરા માનવીય મૂલ્યો અને પ્રતિષ્ઠા નિષ્ઠા અને આદર્શ નૈતિક મૂલ્યોની જાળવણી સાથેની પેઢીનું નિર્માણ કર્યું છે સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે આ વખતે દેશમાં સુડતાલીસ શ્રેષ્ઠ શિક્ષકો પસંદગી પામ્યા છે જેમાં ગુજરાતના ત્રણ શિક્ષકો છે તો જોઈએ એક અહેવાલ શિક્ષક માત્ર બાળકનું જ નહીં પરંતુ સમાજનું અને દેશનું પણ ઘડતર કરે છે ત્યારે આવા શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે ખાસ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે જેમાં ગુજરાતના ત્રણ શિક્ષકોની પસંદગી થતાં રાજ્ય માટે ગૌરવની બાબત છે અમદાવાદમાં અંધજન મંડળની સેકન્ડરી શાળામાં અભ્યાસ કરાવતા સુધાબેન ગૌતમભાઈ જોશીની શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે છેલ્લા ત્રીસ વર્ષથી સુદાબેન પ્રજ્ઞાચક્ષુ બહેનોને ગણિત અને વિજ્ઞાન શીખવે છે સાથે જ બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર પણ કરે છે વિષયોની સરળ સમજૂતી માટે તેમણે નવી ટેકનિક વિકસાવી છે જે બાળકોને ખૂબ સરળ લાગે છે મુજે રાષ્ટ્રપતિ કા શ્રેષ્ઠ શિક્ષક મુજબ બેહદ ખુશી હૈ ખુશી હૈ સાથે મેરે જો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હે મેરે જો પ્રજ્ઞાચક્ષુ બચ્ચે હે ઉનકો બહોત ખુશી હે કે ઉનકે લિયે યે મે હમારે મેડમ કો જો એવર્ડ મિલા હે વો બહોત ખુશ હે ઓર ખાસ મેરે જો પ્રજ્ઞાચક્ષુ જહા ભી હે ઉનકે સાથ ભી મે યે ખુશી શેર करूंगी ઓર ઉનકે થકી ઉનકે લિયે હી મુજે યે એવર્ડ મિલા હે વો હે તો આજ મે ઇસ સ્ટેજ પે પહુંચી હું સુરેન્દ્રનગર ના મોળી તાલુકા ના ટીડાણા ગામ ના શિક્ષક મહીપાલ Singh સજ્જન Singh જેતાવત ને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો એવર્ડ મળ્યો છે સરકારી શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના માધ્યમથી પણ તેઓ શિક્ષણ પૂરું પાડી રહ્યા છે તેમની શાળાએ સ્વચ્છતા મિશન અંતર્ગત એવોર્ડ મેળવ્યો છે તો સ્કૂલમાં તમામ સુવિધાઓના કારણે તેમની સ્કૂલ સ્માર્ટ સ્કૂલ તરીકે પણ પસંદગી પામી છે ખરેખર આ સન્માન મારા એકલાનું નહીં પણ મારી શાળાના બાળકો અને મારી શાળાના જે શાળા પરિવાર છે સ્ટાફ છે એ સ્ટાફની મહેનતના કારણે અને ગામ લોકોના પૂરતા સહયોગને કારણે આ સન્માન મને મળ્યું છે તે બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેની મહેનત મને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આ જે નાના ટીડાણા ખોબા જેવું જે ગામ છે એ ગામ આજે રાષ્ટ્રીય લેવલે ચમક્યું છે સાબરકાંઠાના વડાલીના કંઠેરી ગામે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા પ્રકાશભાઈને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો છે વંધલી જેવા અંતરિયાળ ગામડામાં જ્યાં તમામ સુવિધાઓનો અભાવ હતો ત્યાં માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં શિક્ષણનો ફેલાવો કરીને આ શાળાને જિલ્લામાં પ્રથમ કક્ષાની શાળા બનાવી સાથે જ તેમણે વિદ્યાર્થીઓના ઘડતર માટે પણ અનેક પ્રયાસો કર્યા છે यहाँ पर गुजरात में जो प्रज्ञा अभिगम चल रहा है तो प्रज्ञा अभिगम के लिए मैं ऐसे स्टेट में मटेरियल डेवलपर हूँ ऑथर के रूप में भी काम किया और ट्रेनिंग में भी काम किया है तो इसी के एक्सपोजर का मैंने अपने क्लास में अप्लाइड किया छुट्टियों के दिन कई स्कूल में जा रहा हूँ उनको ट्रेनिंग कर रहा हूँ तो विज्ञान का काम भी आसान तरीके से कैसे बच्चों को सिखाया जा सके बच्चे कैसे सीखे ये भी एक बड़ा काम है इन कामों के आधार पर बेस्ट टीचर के तौर पर नेशनल अवार्ड सम्मानित हो रहा हूँ मुझे बड़ी खुशी है सबसे खुशी मेरे गाँव वालों के समुदाय आज मेरे साथ है શિક્ષકના કાર્ય સાથે જ જ્ઞાન સાધના સંસ્કાર અને સંસ્કૃતિનો વૈભવ સંકળાયેલા છે ત્યારે દેશના ભાવિ ઘડતર માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરનાર આવા તમામ શિક્ષકોને સલામ બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા ચક્ષદાન કરવાનો સંકલ્પ કર્યો છે રીવાબા જાડેજાએ પોતાની બંને આંખો દાન કરવાનો સંકલ્પ કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી

Appeal to everybody that make you that remember by helping others for a noble cause. Namaste. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ઉત્તર ગુજરાતના પ્રવાસનો ગઈકાલે અંતિમ દિવસ હતો આ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યકરો સાથે તેમણે મુલાકાત કરી હતી સાબરકાંઠામાં હિંમતનગર ખાતે ટાઉનહોલમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા તેમજ ધારાસભ્યો સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સીઆર પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને તેમને મિશન વન ટુ માટે કામ લાગી જવા હાકલ કરી હતી રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે પાંચ આઈએસ ઓફિસરની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કે કે નિરાલાની બદલી ગૃહ વિભાગના કાયદા અને વ્યવસ્થા એડિશનલ સેક્રેટરી તરીકે કરવામાં આવી છે તો અમદાવાદમાં કલેક્ટર તરીકે બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને નિમણૂક આપવામાં આવી છે જ્યારે પાટણના કલેક્ટર આનંદ પટેલને બનાસકાંઠા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ સેન્ટરના ડાયરેક્ટર સુરપિતસિંહ ગુલાટીને પાટણ જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે તો આ કુમાર પાંડેની નિમણૂક એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ સેન્ટરના ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. કોરોના મહામારીને લઈને રાજ્યમાં સફારી પાર્ક પ્રાણી સંગ્રહાલયો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા જો કે હવે સરકારે જાહેર કરેલ નવા પરિપત્ર મુજબ પહેલી ઓક્ટોબરથી સાસણ સફારી પાર્ક અને અમદાવાદ વડોદરા સુરત રાજકોટના પ્રાણી સંગ્રહાલયો ખોલવા માટેની મંજૂરી આપી છે જ્યારે પંદર ઓક્ટોબરથી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત હવે ફરી એક વખત સાસણ સફારી પાર્કમાં

અને જે અમારી સેન્ચુરીઝ છે જે ગીર સેન્ચુરીઝ છે વેળાવદર છે બરડા છે આ તમામ સેન્ચુરી નેશનલ પાર્ક એના નિયત સમય એટલે વેકેશન પૂર્ણ થયે પંદર ઓક્ટોબરે જયારે વેકેશન પૂર્ણ થશે ત્યારે પછી તુરત જ ખોલવામાં આવશે આની અંદર પ્રવાસીઓ માટે જે કોવિડ નાઇન્ટીનના જે નિયમો છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બનાસકાંઠાની મુલાકાત દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી તેમણે મા અંબાના દર્શન કર્યા હતા અને માતાજીની આરતી ઉતારીને પૂજા કરી હતી અને પૂજારી પાસેથી આશીર્વાદ લીધા હતા તેમણે જણાવ્યું હતું કે માતાજીના દર્શનની ઈચ્છા પ્રબળ બનતા તેઓ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે માતાજી સમક્ષ કોરોનાના વિનાશ માટે અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં તેમને રક્ષણ મળે તે માટે પ્રાર્થના કરી હતી તેમણે જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ન વધે તે આપણા સૌની જવાબદારી છે કોરોના દર્શનની તક નથી મળી આજે માતાજીના ચરણોમાં વંદન કર્યા છે દર્શન કર્યા છે માતાજીને પ્રાર્થના કરી છે કે કોરોના મહામારીમાંથી લોકોને બચાવે જે રીતની ગુજરાતમાંથી વૃષ્ટિને કારણે ખેડૂતો પણ તકલીફ આવી છે એમાંથી ખેડૂતોને મદદ કરે અને ખાસ કરીને ગુજરાતમાં ધંધા વ્યાપારમાં પ્રગતિ આવે સૌની સુખ સમૃદ્ધિ જળવાય સૌને રોગચાળામાંથી બચાવીને સારું સ્વાસ્થ્ય આપે એવી આજે માતાજીના ચરણોમાં કરીને પ્રાર્થના કરી છે દીવ જિલ્લા તંત્ર દ્વારા ફેબ્રુઆરી બે હજાર વીસમાં યોજાયેલા કેમ્પનો લાભ લેનારા દિવ્યાંગજન લાભાર્થીઓને સહાય સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે દાદરા અને નગર હવેલી દમણ અને દીવના કલેક્ટર સલોની રાયના હસ્તે દિવ્યાંગજન લાભાર્થીને સહાયક સાધન સામગ્રીના વિતરણની શરૂઆત કરવામાં આવી હતી કુલ એકસો વીસ દિવ્યાંગજન લાભાર્થીઓને સહાય સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે જેમાં ગઈકાલે બાવીસ જેટલા દિવ્યાંગજન લાભાર્થીઓને સહાય સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું સોશિયલ ડિસ્ટન્સ અને સંપૂર્ણ તકેદારી સાથે સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું चार दिवसीय शिविर का आयोजन किया गया था ये शिविर 8 से 11 फरवरी 2020 में लगाया गया था जिसमें दिव्यांगजन और सीनियर सिटीजन का हेल्थ चेकअप हुआ और उनके मेजरमेंट्स लिए गए जिसके तहत एडन अप्लायंसेस डिस्ट्रीब्यूट हुआ है ये एडन अप्लायंसेस हमें एल की टीम जबलपुर से राष्ट्रीय वायुश्री योजना और एडिप योजना के तहत मिले हैं जैसा कि लॉकडाउन के कारण और कोविड के कारण ये डिस्ट्रीब्यूशन नहीं हो पाया था इस इस डिस्ट्रीब्यूशन को हमने अगस्त और सितंबर में डिस्ट्रीब्यूट किया जिसमें 120 बेनिफिशरीज को हमने विविध प्रकार के एड इन डिस्ट्रीब्यूट किए हैं जिसमें ट्राईसाइकिल व्हील चेयर एयरिंग बोर्ड और अनेक ऐसे डिवाइसेस हैं जो दिव्यांगजन और सीनियर सिटीजन के लाभदायक हो सकते हैं ચેકઅપ એમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તજજ્ઞો દ્વારા રિગના વેગલાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને તેમની જરૂરિયાત મુજબ હમણાં તેઓને ટ્રાય સેકલ વ્હીંગેર કાકખોરી વોકિંગ સ્ટીક આવી બધી વસ્તુઓનું તેમને વિતરણ કરવામાં ભારતના રોહન બોપન્ના અને કેનેડાના ડેનિસ શાપોવાલોએ યુએસ ઓપનના મેન્સ ડબલ શ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે તેઓ કેવિન ક્વાટેયસને અને આન્દ્રે માયસનની જર્મન જોડીને પરાજિત કરીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે સરેના વિલિયમ યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી ચૂકી છે સ્લોએન સ્ટીફન્સને પરાજિત કરીને સરેના ચોથા રાઉન્ડમાં પહોંચી છે વિક્ટોરિયા અઝરેન્કા પણ ચોથા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી છે મેન્સ સિંગલ શ્રેણીમાં ડેનિયલ મેદવેદેવે પણ ચોથા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું છે